ભૂખ લાગી છે? ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જતી આ મસાલા પાપડની રીત 2 રીતે. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ. મસાલા પાપડ 2 રીતે. મેં અડદના પાપડ સિંગલ મરીના લીધા છે અને આ ડબલ મરીનો પણ 1 લીધો છે. 2 રીતે બતાવવાની છું. સૌથી પ્રથમ પહેલા પાપડને આપણે તેલ લઈ અને ગ્રીસ કરી લઈએ છીએ. બંને સાઈડ ઓઇલ લગાવી દેવાનું છે. જોઈ શકો છો કે ઓઇલથી એને ગ્રીસ કરી લીધું છે. ગેસ ઉપર એને શેકી લઈએ છીએ. આવી રીતે શેકવાથી જે લોકો ઓઇલ ખાવા નહીં માગતા હોય એને આમ તળેલા જેવો જ પાપડ લાગશે. દેખાવામાં પણ એવું જ લાગશે કે આ તળેલો પાપડ છે અને ખૂબ સરસ લાગે છે. તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે પાપડને ફ્રાય કરી લઈએ છીએ. આ ડબલ મરીવાળો પાપડ છે. કોઈ પણ પાપડ તમે લઈ શકો છો. પાપડને નિતારી દઈએ છીએ. જે લોકોને ઓઇલવાળો ભાવતો હોય એના માટે આ સરસ મજાનું મેં ઓપ્શન આપ્યું છે. તેલ નિતારી લઈએ છીએ અને હવે મેં ટામેટું, કાકડી, કેરી, લીંબુ, ડુંગળી, લીલા મરચાં અને કોથમીર લીધું છે. આ મસાલો તમે તમારી જરૂરિયાત મુજબ બનાવી શકો છો. ઝીણો કાપી લઈએ છીએ. એકદમ ઝીણો કાપશો તો ખૂબ સરસ લાગશે. 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી મરી પાવડર અને મીઠું મેં 1.5 ચમચી લીધું છે. 1/2 લીંબુનો રસ નીચોવીએ છીએ. મિક્સ કરી લઈએ છીએ. લીંબુ અને મસાલો મિક્સ કરી લઈએ છીએ. આવી રીતે 2 પાપડ મેં મૂકી દીધા છે. બંને પાપડ જોઈ શકો છો, એક તળેલો છે, એક શેકેલો છે. ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીએ છીએ. લાલ મરચું સ્પ્રિંકલ કર્યા પછી આપણે જે મસાલો બનાવ્યો છે એને ઉપર ભભરાવી દઈએ છીએ. મસાલો તમારી રીતે તમે ઉપર ભભરાવી શકો છો. ઘણા લોકોને ઉપર મસાલો ફૂલ ભરેલો હોય એવો પાપડ ભાવતો હોય છે. તો આ રીતથી ફટાફટ 5 મિનિટમાં આ રેસીપી તૈયાર થઈ જાય છે અને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ કંઈક પેટમાં, અને એ પણ હેલ્ધી ઓપ્શન છે, એ જાય છે. તો મિત્રો, તમને આ ફટાફટ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.